હતા ભાઈબંધ, પછી અમે ને મૂળ હતા ભાઈબંધ, પછી અમારા છોકરાઓ ને મુરુભાઈ ના છોકરાઓ એ પણ ભાઈબંધ ને મિત્ર ત્રણ પેઢી ની અમારે સગાઈ છે. એટલે મુરુભાઈએ જે વિદાય લીધી છે એને અમને આજે બહુ અફસોસ થાય છે. હાજી મોરુભાઈ માટે તો વિદેશમાં અમે જે એટલા 15 દેશોમાં ફર્યા અને 15 દેશોમાં જયારે એનો અવાજ, પછી નેહરુ સ્ટેડિયમ હોય કે વિદેશ સ્ટેડિયમ હોય કે રોયલ આલ્બર્ટ હોલ લંડન નો હોય, જે એનો અવાજ રજૂ અને શરૂઆત કરતા ત્યાંથી છાયા બંધાઈ જતી હતી. અને એટલી બધી માણસ જે ગુજરાતી ન સમજતો હોય તો પણ એની જે અવાજમાં જે લાગણીને જે સાંભળતા હતા એ એકદમ શાંત બનીને બધા સાંભળતા હતા અને એને પણ આનંદ આવતો હતો. ને એ મુરુભાઈમાં કુદરતી શક્તિ હતી કે જે અમને હજી કોઈ બહુ જોવામાં મળે નથી. મુરુભાઈએ ઘણા છોકરાને તૈયાર કરવામાં મહેનત કરી છે, તો મુરુભાઈ તો મુરુભાઈ હતા, એના જેવા હજી એમને મળ્યા નથી. મુરુભાઈને આ બાબતનો તો ખૂબ શોખ હતો, લોકગીત, મણિયારા, લગ્નગીત, કોઈ પણ. અને એની પાસે જે સાહિત્ય હતું એ સાહિત્ય હું જાણું છું, અને જ્યાંથી સાહિત્ય મળે ત્યાંથી એકત્રિત કરીને એનો આખો કબાટ સાહિત્યનો ભર્યો છે. અને જ્યારે કોઈને મણિયારું કે લોકગીત કે ભજન કે કંઈ જરૂરિયાત પડે ત્યારે પ્રેમથી એ આપતા હતા, એ પ્રસાદી તરીકે આપતા હતા. એટલે એને બાપદાદાના વખતથી આ સાહિત્યનો ભંડોળ છે અને એનાથી અનેક ગણો ભંડોળ મુરુભાઈએ મેળો કર્યો. ખાસ કરીને શબ્દો જે એમના, જેમનો અવાજ હતો, એ અવાજ હવે મળે ખરું ને એની ખોટ કદી પુરાશે કરી? હા, મણિયારાની ખોટ અમને નથી લાગતું કે પુરાય, પણ એનો અવાજ છે એ અવાજ અમને કોઈ દિવસ એ કાનમાંથી બહાર નીકળે એમ નથી. અને એની ખોટ અમને અત્યારે જે પુરાણી હોલી છે એમાં અમને કોઈ બીજો માર્ગ સૂચતો નથી કે આની કક્ષાએ કોઈ આવી શકે. અરે ભલભલા ગાયક કલાકાર હું નામ નથી લેતો, જ્યારે અમારા મણિયારામાં જે રાષ્ટ્રીય કક્ષાના ગુજરાત કક્ષાના ગાયક કલાકારો હતા એ પણ મણિયારા વિલંબિત તાલમાં ગોથા ખાઈ જતા હતા, તાલ ભંગ થઈ જતા હતા, ત્યારે મુરુભાઈની માસ્ટરી જે હતી પ્રશંસનીય હતી. એમની ઈચ્છા શું હતી કે જે એમના મુરુભાઈ મણિયારો રજૂ કરવો કે કઈ રીતે એના શબ્દો શું હતી, છેલ્લી ઈચ્છા શું હતી? એટલે મણિયારાએ અમે જ્યારે બીમાર પડ્યા હતા અને પછી હાજર થયા ત્યારે અમે બેઠા હોય કે રાણાભાઈ ગાતા ગાતા વયું જવું છે અને ખાતા ખાતા વયું જવું છે. એટલે ખાતા ખાતા એ રમૂજી હતા કે ખાતા પીતા જાય ને છોકરાને વાહ નાખવી ન પડે આવી રમૂજ કરતા. અને રમૂજમાં તો એનો કોઈ એનો મારે વર્ણન કેમ કરવું, હે, એટલો બધો એનામાં એ જે આત્મીયતા હતી એ ભૂલી શકાય એમ નથી. હાજી મને છે ને કે જ્યારે મારી અંતિમ યાત્રા કાઢો ત્યારે મારા અવાજમાં મણિયારો હોવો જોઈએ અને મણિયારાથી ગાઈને મને વિદાય કરવો જોઈએ તો હું સંતુષ્ટ થઈશ અને મને આનંદ થશે જ્યાં હશે ત્યાં. એટલે આજે આયોજન પણ એવું કર્યું છે કે મણિયારામાં ડિજિટલ અવાજથી એને ગાડી શણગારીને એ રીતે વાંચતે ગાતે કાઢવાનું એમના પરિવારજનોએ પણ કીધું છે અને અમે પણ એવી એની ઈચ્છા પ્રમાણે રહીએ અને ઈચ્છા પ્રમાણે કામ કરીએ તો એને આત્માને શાંતિ મળશે. મુરુભાઈની સાથે હંમેશા રહ્યા છે, તેમની આંખોમાં ક્યાંક આંસુ છે ક્યાંક દર્દ છે. હવે બારોટ સમાજના જે રાજબારો છે તેની સાથે વાત કરીએ, તમે જે રીતે વાત કરીએ બારોટ સમાજનું તો આ ઘરેણું કહેવાય, જેમાં દેશ વિદેશમાં બારોટ સમાજનું નામ આવ્યું હોય, આજે આપણી વચ્ચે રહીને શું કહેવાય? મુરુભાઈ ખૂબ ભોગ આપ્યો છે. મારા મોટાભાઈ અમિતભાઈ ત્યારે એમને